હવે આગળ વાત કરીએ તો ધાગંધા શહેર તેમજ ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારમાં આ વનજીવી વધુ જોવા મળે છે, ત્યારે આ વનજીવીથી લોકોએ બીવું કે ગભરાવું નહીં અને તેનાથી સાવચેત રહેવા માટે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યારે આ ઋતુ દરમિયાન વન્ય જીવ જેવા કે સર્પ, વિંછી, ગો જેવા ઝેરી કે બિનઝેરી વન્ય જીવો વાડી વિસ્તાર કે ગણની અંદર જોવા મળે છે અને આ સમયમાં કેસમાં વધારો જોવા મળે છે. ત્યારે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં આ વન્યજીવ વધુ જોવા મળે છે, ત્યારે આ વન્યજીવથી લોકોએ બીવું કે ગભરાવું નહીં અને તેનાથી સાવચેત રહેવા માટે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સાથે આવા વન્યજીવો પર હુમલો ન કરવો, જરૂર પડે તો સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવા માટે લોકોને અપીલ કરી છે. હાલ ગરમી અને ભેજવાળા વાતાવરણમાં જમીનની અંદર રહેતા આ વન્યજીવો બહાર વધુ આવતા હોય છે અને પોતાની અનુકૂળ જગ્યામાં રહેતા હોય છે, જેમાં ઘર, ખેતર કે અવાવરું જગ્યાએ સંતાઈને રહેતા હોય છે અને આ સમયે નાના બાળકો કે પુખ્ત વયના વ્યક્તિઓ કોઈ વ્યક્તિને આ વન્યજીવ બાયટ કરતા હોય છે, જેના કારણે તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો જીવ પણ જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે વન્યજીવ પ્રેમી દ્વારા આવા વન્યજીવોને બચાવવા માટે પોતે સર્પ, વિંછી, ઘો જેવા વન્યજીવોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે જંગલમાં તેને છોડી મૂકે છે અને લોકોને આ જીવને મારવા નહીં તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા પણ આ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેના થકી લોકોને મદદ મળી શકે. ધર્મેશ્રબારી, ZSTV, ધાંગધ્રા. મારું નામ જયેશકુમાર બીજાલા છે. અમે ઘણા વર્ષોથી સર્પ રેસ્ક્યુ કરી છીએ બંને જણા. અમે અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા રેસ્ક્યુ સાપના આવે છે. અત્યારે પણ હાલમાં રોજથી 4-5 કોલ આવે છે અને રોજ એક બાઇટ અત્યારે ચાલુ છે અત્યારે. અને ઘણા બધા અમે ગામડામાં જઈએ છીએ, 40 કિલોમીટર સુધી અમે ફ્રી સેવા કરી છીએ આવડિયા. અને અત્યારે ગામડામાં જઈને પણ અમે સમજણ શક્તિ આપીએ છીએ કે સાપને મારવાની, જો કે જેના ઘરે સાપ નીકળે તો એ અમને કોલ કરવો. અમે આ ફ્રી સેવા જ કરી છીએ અને સર્પ વિશે માહિતી પણ આપી છીએ. ચોમાસાની સિઝનમાં નીકળે, કારણ કે ઉનાળામાં નીકળે અને તડકો તાપમાં એ સાપને મૃત્યુ પામે છે સાપને, એટલે ચોમાસાની સિઝનમાં જ અત્યારે સાપ